નમસ્તે વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પાંચમો ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય તો ભૂમિતિના પરિચય વિશે આજે આપણે ખરી સમજૂતી મેળવીશું. સૌપ્રથમ તો ભૂમિતિ. હવે ભૂમિતિ શબ્દ છે એને અંગ્રેજીમાં જિયોમેટ્રી કહેવાય છે. હવે આ જે શબ્દ છે એ શબ્દનો બનેલો છે. ક્યાં શબ્દ? ગ્રીક. કઈ ભાષા? ગ્રીક ભાષાના બે શબ્દનો બનેલો છે, જિયો અને મેટ્રેન. જિયોનો અર્થ શું થાય છે? પૃથ્વી, અને મેટ્રેનનો અર્થ થાય છે માં. એટલે કે ભૂમિતિનો અર્થ શું થયું? જિયો મેટ્રેન પૃથ્વીનું માં. અને એના જે પ્રણેતા હતા ગણિતશાસ્ત્રી, એ કોણ હતા? થેલેસે. ગણિતશાસ્ત્રી હતા થેલેસે, અને એના વિદ્યાર્થી હતા પાયથાગોરસ. આપણે પાયથાગોરસનો પ્રમેય વિશે જાણીએ છીએ. તો પાયથાગોરસ નામના જે ગણિતશાસ્ત્રી હતા એ કોના વિદ્યાર્થી હતા? થેલેસે. અને પાયથાગોરસ અને એના બીજા સાથીદારોએ ભૂમિતિની શોધ કરી. સૌપ્રથમ જેને એના પ્રેરિતા હતા ભૂમિતિના, એ કોણ? થેલેસે. ત્યારબાદ તો કે એના વિદ્યાર્થી પાયથાગોરસ અને એના મિત્રોએ એની ભૂમિતિ વિશે આગળ શોધ કરી. ઈસવીસન પહેલા, ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સુંદર સૂત્રનું સર્જન થયું. અને આ જે સુંદર સૂત્ર છે એ આપણા આગળ આપણા પ્રાચીન સમયમાં જે આપણા ભારત દેશમાં તો બધા વિદ્યાર્થીઓ છે એ આશ્રમમાં રહીને અભ્યાસ ભણતા હતા. ત્યારના સમયમાં તો ત્યારે જે બોધ્યાન બોધ સાધુ હોય બરોબર, એને સુંદર સૂત્રનું સર્જન કર્યું. અને એ સૌથી પ્રાચીન છે, એટલે કે ખૂબ જ જૂનો છે. તેમાંની રચનામાં પાયથાગોરસના અમુક સિદ્ધાંત હતા બરોબર. પાયથાગોરસનો પ્રમેય આપણે જોઈએ છીએ ત્યારે આવે છે. એની સાબિતીનો ઉપયોગ કેમ થયો હતો? પાયથાગોરસ તો પછી આવ્યો, એ પહેલા ઈસવીસન પૂર્વે કહે છે બરોબર. એ પહેલા પણ આપણા દેશમાં પાયથાગોરસના અમુક સિદ્ધાંતો ઉપર કાર્ય થતા, જેમ કે ત્યારે સમયમાં પ્રાર્થના સભા થતી રોજ. આ પ્રાર્થના સભામાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના એ લોકો આસન કરતા. આપણા દેશમાં જ્યારે બૌદ્ધ અને બીજા બધા સાધુઓ છે જે કઈ નામ ઘરથી દૂર જંગલમાં કેવી એકાંત જગ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા, ત્યારે જે વિદ્યાર્થીઓ છે એને દરરોજ માટે પ્રાર્થના સભામાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ, ચતુષ્કોણ આવા આકારના આસન કરાવતા. તેના ઉપરથી શું સાબિત થાય છે કે ત્યારે પણ આપણા દેશમાં આજે ધારણા અને અમુક સિદ્ધાંતો આપેલા હતા એના જે પરિણામ હતા
ભૂમિતિ ગણિત વિશે છે ભૂમિતિ વિશે એક એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું એમાં ભૂમિતિના 13 ચેપ્ટર કેટલા 13 ચેપ્ટર લખ્યા હતા એમાં જે પ્રથમ ચેપ્ટર હતું એમાં એને કેટલી વ્યાખ્યા આપી હતી 23 વ્યાખ્યા આપી હતી યુક્લિડે ગણિત વિશે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું તેમાં એને 13 ચેપ્ટર ભૂમિતિના લખ્યા 13 ચેપ્ટર માંથી પહેલું જે ચેપ્ટર હતું એમાં એને ભૂમિતિ વિશે 23 વ્યાખ્યા લખી હતી આ 23 માં અમુક જે વ્યાખ્યા છે એ અહીંયા મેં લખી છે તો શું કહે છે કે પહેલી વ્યાખ્યા શું હતી એને કે બિંદુને કોઈ ભાગ નથી આમ બિંદુ હોય તો એનો તમારે ભાગ કરવો પડે તો કે એને કોઈ ભાગ હોતો નથી ત્યારબાદ રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે આ શું છે રેખા છે આ લાંબી છે પણ એની પહોળાઈ તો કે નથી એટલે કે શું કે છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે ત્યારબાદ ત્રીજું છે રેખાને અંત્ય બિંદુઓ હોય છે એ આપણે જાણીએ છીએ કે રેખાના અંતમાં બિંદુ હોય છે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એ સીધી રેખા છે આમ સમાન રહેલી હોય એક રેખા બીજી રેખાને તો કે છે એ સમાન અને સીધી રેખા છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે પૃષ્ઠ પર આપણે શોધી છે દાખલામાં આગળ આઠમા ધોરણમાં તમે સમજી ગયા પૃષ્ઠ પર ઘન પર એમાં શું હોય છે તો કે લંબાઈ અને પહોળાઈ જોઈએ છે પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે પૃષ્ઠ કોઈ પણ પૃષ્ઠ કીધું હોય બરાબર ચોરસનું કે લંબચોરસનું કે ગોળેલું હોય તો આ એની શું હોય આ ધાર છે અને ધાર કહેવાય એ શું છે માત્ર ને માત્ર રેખા હોય છે એમ કહે છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સમાન સાથે એક સમાન રીતે રહે હોય તેવી સપાટી એ સમતલ છે જે સપાટી છે પોતાની સીધી રેખા સાથે એક સમાન હોય તે એકબીજાને કેવી હોય સમતલ હોય એમ કહે છે હવે યુક્લિડે ઘણા સ્વયં સિદ્ધ સત્યો નોંધેલા છે તેમાંથી અમુક સત્યો છે એ અહીં આપણે સમજીએ તો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય એક વસ્તુને સમાન હોય કોઈ એક વસ્તુ છે ધારો કે આ એક ટેબલ લીધું બરાબર હવે આને સમાન જ બીજી કોઈ વસ્તુ હોય બરાબર હવે આને સમાન આપણે બીજો ટેબલ તો કહે છે કે આ બે કેવા હશે એકબીજાને સમાન સરખી વસ્તુ કહે છે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો કેવો રહે સરખા રહે એટલે કે આ બે છે એમાં મેં બે ઉમેર્યા તો આનો સરવાળો 4 થાય હવે આને સરખું 2 છે એમાં સરખું જ ઉમેર્યું એટલે બે ઉમેર્યું તો આ બે ના સરવાળો 4 થાય એટલે કે સરખામાં સરખું ઉમેર્યો એમ કહે છે બરાબર તો સરવાળો પણ સરખો જ થાય ત્રીજું છે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી પણ સરખી જ થાય હવે આ બે માંથી બે કાઢશો તો 0 હવે આ આને જ સમાન છે સરખું જ છે આના જેવું તો આમાંથી પણ બે માંથી બે કાઢશો તો 0 જ રહેશે ત્યારબાદ એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય આખું તેના ભાગ કરતા મોટું હોય છે આખું કોઈ એક વસ્તુ લઈએ તમે ધારો કે ચોરસ લો ચોરસ નો આમ ભાગ કરો તો આ ભાગ તો એનો આખા ચોરસ કરતા અડધો જ હશે ઓછો જ છે એટલે કે ભાગ છે બરાબર આખો એ એના ભાગ કરતા કેવું હોય મોટું હોય સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે કોઈ એક સરખી વસ્તુ લી લો એના ડબલ કરો તો એ ડબલ માં કેવા થશે સરખા જ થશે સરખી વસ્તુઓના અડધા એકબીજાને સરખા સમાન થાય છે કોઈ બે વસ્તુ લ્યો બે સમાન હોય એક બે નું ભાગ સરખું છે હવે એ બે ના ભાગ પાડો તો ભાગ આવશે એ પણ કેવા હશે બે ના સરખા જ હશે હવે આમાં યુક્લિડની 5 પૂર્વધારણા આપેલ છે તમને પાઠ્ય પુસ્તકમાં યુક્લિડની 5 પૂર્વધારણા આપેલ છે એમાંથી પ્રથમ શું છે કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર કરતી એક સીધી રેખા દોરી શકાય હવે અહીં મેં એક બિંદુ લીધું આમાંથી એક રેખા દોરું અહીંયા બીજું બિંદુ હોય
જ્યારે લઘુકણ અને ગુરુકણ છે એ બધાય લઘુકણ અને બધાય ગુરુકણ સરખા ના હોય. લઘુકણ એટલે શું કે 90 થી નાના ખૂણા અને ગુરુકણ એટલે શું કે 90 થી વધુ માપના ખૂણા. તો અમુક લઘુકણ 30 નો હોય તો અમુક 50 નો પણ હોય, તો અમુક ગુરુકણ 80 નો હોય તો અમુક 120 નો પણ થાય. એટલે બધા લઘુકણ અને ગુરુકણ સરખા નથી હોતા, પણ બધા પાટખૂણા સરખા હોય છે. શું કામ તો પાટખૂણાના માપ 90 અંશ જ ઠીક જ છે. 90 અંશ નો ખૂણો હોય એ શું હોય? કાટખૂણો હોય. ત્યારબાદ જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદતી હોય અને આ રેખાની એક જ બાજુ તરફ બે અંતકોણોના સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય, હવે બે અંતકોણ એટલે આમ ઉપર નીચે થતા ખૂણા Thank you.